નમસ્તે બાળ મિત્રો સામયિક મૂલ્યાંકન કસોટી ગુજરાતી જુલાઈ મહિનાનું પેપર તમને મળી ગયું હશે તો તમારે ગુજરાતીનું પેપર છે એ કેવી રીતે લખવાનું રહેશે તેના આપણે પ્રશ્નના જવાબ આજે જોઈએ તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એક શું કહે છે તો કે નીચે આપેલા મૂળાક્ષરોનો ઉપયોગ કરી શબ્દ બનાવીને લખો તમને વિદ્યાર્થી મિત્રો જો તમને ઉદાહરણ આપેલું જ છે આગળ શું આપ્યું છે ઉદાહરણ ફો આપ્યું છે ફો તો ફો ઉપરથી તમારે છે ને શબ્દ બનાવવાનો શું બનાવવાનો રહેશે શબ્દ તો ફો આપ્યો છે તો ફોરમ શબ્દ બનાવ્યો તો અહીંયા પહેલો શબ્દ આપેલો છે કા તો કા ઉપરથી તમારે શું છે શબ્દ બનાવવાનો તો મેં એ શબ્દ બનાવેલો છે કા ઉપરથી કાગળો તમે કાળો પણ લખી શકો કાકા પણ લખી શકો પણ પેલો અક્ષર તમને જે આપેલો છે મૂળાક્ષર પેલો મૂળાક્ષર આપેલો છે એના પરથી તમારે શબ્દ બનાવવાના રહેશે તો પેલો અહીંયા આપેલું છે કાં તો અહીંયા શબ્દ બનાવેલો છે કાગડો પછી બીજો આપેલું છે બી તો એના ઉપરથી આપણે બનાવ્યો શબ્દ બિલાડી પછી આપેલો છે ખૂ તો શબ્દ બનાવેલો છે ખુશ્બુ પછી છે મે તો એના ઉપરથી શબ્દ બનાવ્યો મેના પછી પાંચમો મૂળાક્ષર છે પ્ર તો શબ્દ એના પરથી બનાવ્યો છે મેં પ્રયોગ પ્રયોગ શબ્દ બનાવ્યો તો વિદ્યાર્થી મિત્રો તમે આવા શબ્દ શું છે બનાવવાના રહેશે તો જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે એમ છે કે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો વિદ્યાર્થી મિત્રો તમને અહીં શબ્દ આપેલા છે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે ઉદાહરણ આપેલું છે જોઈએ ઉદાહરણ રજા શબ્દ આપેલો છે તો રજા ઉપરથી વાક્ય બનાવ્યું તો કે રવિવારે રજા હોય છે તો એના પેલું વાક્ય પેલો શબ્દ છે રૂપિયા શું શબ્દ છે રૂપિયા તો મારી પાસે વીસ રૂપિયા છે એનું વાક્ય બનશે શું બનાયું વાક્ય તો કે મારી પાસે વીસ રૂપિયા છે પછી છે બીજું વરસાદ તો ચોમાસામાં વરસાદ આવે એમાં આવે તો કે ચોમાસામાં વરસાદ આવે પછી છે ત્રીજું અજવાળું અજવાળું શબ્દ છે એનું વાક્ય બનાવ્યું છે સૂર્ય ઉગતા પૃથ્વી પર અજવાળું થયું શું થશે તો કે સૂર્ય ઉગતા પૃથ્વી પર અજવાળું થયું પછી ચોથો શબ્દ છે નાસ્તો શું છે નાસ્તો એનું વાક્ય છે મેં અને મારા મિત્રોએ સાથે નાસ્તો કર્યો મેં અને મારા મિત્રોએ સાથે નાસ્તો કર્યો પછી છે પાંચમું વાક્ય છે મોબાઈલ કયું વાક્ય છે મોબાઈલ તો એનું વાક્ય થશે મારા પપ્પાએ નવો મોબાઈલ ખરીદ્યો મારા પપ્પાએ નવો મોબાઈલ ખરીદ્યો તો વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતે વાક્ય લખવાના રહેશે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યો વાંચી તેમાંથી જોડિયા અક્ષર વાળા શબ્દ શોધીને નીચે લખો જોડિયા અક્ષર વાળા શબ્દ તમારે શું છે નીચે લખવાના છે વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાનો ફકરો આપ્યો છે અને જે જોડી અક્ષર હોય એ તમારે શું છે નીચે લખવાના છે તો ઉદાહરણમાં પેલું શું આપી દીધું છે પુષ્પ પુષ્પ આપી દીધું છે હવે જુઓ તમે જોડી અક્ષર ક્યાં ક્યાં જોવા મળે છે તો અહીંયા છે સ્વાગત એ જોડી અક્ષર કહેવાય તો તમારે અહીંયા નીચે લખવાનું સ્વાગત જો મેં લખેલું છે સ્વાગત પછી છે પુષ્પ ગુચ્છ તો લખેલું છે પુષ્પ ગુચ્છ પછી આગળ જવું તમે લીટી તો આ ભક્તિ સ્મિત પછી આગળ જોઈ જો સ્વાગત અહીંયા એકવાર આગળ લખી લીધું છે એટલે બીજી વાર આવે છે સ્વાગત એટલે આપણે બીજી વાર લખવાનું રહેશે નહીં પછી આવશે ત્યારે પછી મચ્છરો મમી પછી આવશે ત્યાં મસ્તી અને રમિયા આ બધા જ ને જોડિયા શબ્દો કહેવાય વિદ્યાર્થી મિત્રો તો બધા શબ્દો જો મેં નીચે લખેલા છે એવી જ રીતે તમારે ફકરો લખવાનો રહેશે નહીં માત્ર તમારે નીચે આપેલા શબ્દો લખેલા છે એ શબ્દ લખવાના રહેશે

પછી છે વૃક્ષ તો વૃક્ષનો અર્થ થાશે ઝાડ અને પછી છે તાપ તો તાપ એટલે થશે તડકો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કૌશમાંથી શબ્દ લખવાના રહેશે જોઈએ આગળ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ છે કે નીચે આપેલ ચિત્ર જોઈ અને એક એક વાક્ય લખો તમને વિદ્યાર્થી મિત્રો ચિત્ર આપેલું છે અને બાજુમાં તમારે શું લખવાનું વાક્ય

સરસ મજાનું વાદળું આપ્યું છે અને વાદળામાં શું છે વરસાદ વરસી રહ્યો છે વરસી રહ્યો વરસાદ તો વાક્ય થશે કે આકાશમાંથી વરસાદ વરસી રહ્યો છે આકાશમાંથી વરસાદ વરસી રહ્યો છે પછી સરસ મજાની ખુરશીનું ચિત્ર તમને આપેલું છે તો એનું વાક્ય કેમ બનશે તો કે જમીન પર ખુરશી મૂકેલી કે પડેલી છે જમીન પર ખુરશી મૂકેલી કે પડેલી છે એવી રીતે વાક્ય તમે લખી શકશો પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો કેનું ચિત્ર આપ્યું છે જુઓ તમે આ ચિત્ર ચિત્રમાં મોટો દરિયો દેખાય છે બીજું પણ વાક્ય થાય કે ચિત્રમાં નળિયેલી ઝાડ દેખાય છે પણ આપણે શું છે એક જ વાક્ય બનાવવાનું છે એટલે આપણે એક વાક્ય બનાવી નાખ્યું છે કે ચિત્રમાં મોટો દરિયો દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો પેપર આપણો અહીંયા પૂર્ણ થાય છે આવી રીતે સુંદર મજાના અક્ષરે તમારે શું છે પેપરના જવાબ લખવાના રહેશે તો ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી અસ્તુ